નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ, સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર, આ વિષયમાં SP એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસના વિભાગમાં પ્રકરણ નંબર 4 આવેદનપત્ર જેનો અભ્યાસ કરવાનો છે. આપણે પ્રકરણ નંબર 3 કંપનીની સ્થાપના વિધિમાં કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો જે તબક્કો છે તેમાં તૈયાર કરવામાં આવતા જે મુખ્ય દસ્તાવેજો છે તેમાં પ્રથમ દસ્તાવેજ આવેદનપત્ર છે. તો આ આવેદનપત્ર દસ્તાવેજ શું છે, તેમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે તે અંગેનો અભ્યાસ આજે આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો સૌ પ્રથમ આવેદનપત્ર શું છે તે સમજી લઈએ. તો આવેદનપત્રનો અર્થ, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને જે વિવિધ પક્ષકારોને કંપનીના ધ્યેય કે ઉદ્દેશ અંગે માહિતી પૂરી પાડે છે. ત્યારબાદ આવેદનપત્રના લક્ષણો, તો મહદઅંશે કોઈપણ બાબતના લક્ષણો છે તે તેના અર્થ પરથી તારવી શકાતા હોય છે જે આપણે જાણીએ છીએ. તો લક્ષણ નંબર 1 જોઈએ તો કંપનીનો મૂળભૂત દસ્તાવેજ. આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો પ્રથમ કે મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે, કારણ કે આ દસ્તાવેજમાં કંપનીનું નામ, તેની કુલ મૂડી, તેનો ઉદ્દેશ, આવી બધી બાબતો દર્શાવવામાં આવે છે. તેથી કંપનીનું કાર્યક્ષેત્ર પણ આ દસ્તાવેજ પરથી નક્કી થાય છે. કંપની તેના ઉદ્દેશ બહારના કાર્યો કરી શકતી નથી, તેથી અહીં જે ઉદ્દેશ દર્શાવેલ છે તે મુજબ જ કંપનીએ કાર્ય કરવાનું હોય છે. તેથી આ દસ્તાવેજ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ ગણાવી શકાય. ત્યારબાદ નંબર 2 જોઈએ તો કંપનીના ઉદ્દેશો દર્શાવે. હમણાં જ આપણે ચર્ચા કરી એ મુજબ આવેદનપત્રમાં કંપનીનું નામ, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ, જવાબદારી, કંપનીની મૂડી વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. તો તેની સાથે કંપનીનો ઉદ્દેશ પણ દર્શાવવામાં આવે છે અને જો કંપની આ ઉદ્દેશ બહારના કાર્ય કરે તો તે કંપની પોતાની સત્તા બહારના કાર્યો કરે છે તેમ કહી શકાય. તો અહીં કંપનીનો જે ઉદ્દેશ છે તે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. તો આ બાબત પણ આવેદનપત્રનું મહત્ત્વનું લક્ષણ ગણાવી શકાય. નંબર 3, બાહ્ય પક્ષકારોને ઉપયોગી. કંપનીની સાથે સંકળાયેલા શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, લેણદારો, વેપારીઓ, દેવાદારો વગેરેને કંપની અંગેની માહિતી આવેદનપત્ર પરથી મળી રહે છે, માટે આવેદનપત્ર બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે તેમ પણ કહી શકાય. ત્યાર પછી કંપનીનું અસ્તિત્વ. આવેદનપત્ર છે તે કંપનીનું અસ્તિત્વ સ્પષ્ટ કરે છે. કંપની અસ્તિત્વમાં છે તે બાબત દર્શાવતો આ દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, તેની સ્થાપના, તેની જવાબદારી, તેની મૂડી વગેરે બાબતો દર્શાવવામાં આવે છે અને તેને આધારે કંપની અસ્તિત્વમાં છે તેમ પણ કહી શકાય. તો આવેદનપત્ર એ એવો દસ્તાવેજ છે કે કંપની હાલ અસ્તિત્વમાં છે તેનો પુરાવો પૂરો પાડે છે. ત્યારબાદ નંબર 5, રજિસ્ટર્ડ ઓફિસ. આવેદનપત્ર પરથી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જાણી શકાય છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જ કંપનીના મુખ્ય કાર્યો, મુખ્ય નિર્ણયો લેવામાં આવે છે. તો આવેદનપત્ર પરથી રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે તે જાણી શકાય છે અથવા તેનું સરનામું જાણી શકાય છે. ત્યારબાદ ફેરફાર મુશ્કેલ. આવેદનપત્રમાં મુખ્ય 6 કલમ હોય છે અને આ 6 કલમમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.
આ માટે કંપની ધારા 2013ની જોગવાઈઓનું પાલન કરી અને આ આવેદનપત્રની કલમોમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ આ ફેરફાર કરવા માટે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે. તો આમ આવેદનપત્રમાં ફેરફાર કરવો મુશ્કેલ છે તેમ કહી શકાય. ત્યારબાદ અંતિમ કંપનીનું બંધારણ. ટૂંકમાં આવેદનપત્ર છે એ કંપનીનું બંધારણ સ્પષ્ટ કરે છે, કંપનીનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરે છે, કંપનીનું નામ, તેના ઉદ્દેશ, તેની કુલ મૂડી, તેના આયુષ્ય દરમિયાન કેટલી રહેશે, આવી તમામ બાબતો અહીં દર્શાવવામાં આવે છે. અને કંપનીના આંતરિક નિયમો છે તે પણ આ આવેદનપત્રને આધારે તૈયાર થાય છે, તેથી આવેદનપત્રને કંપનીનું બંધારણ પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં આવેદનપત્ર શું છે અને તેના લક્ષણો શું છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આવેદનપત્ર અને તેના લક્ષણો તમને સમજાઈ ગયા હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.